गुजरात में भारतीय जनता पार्टी की सरकार सूबे की जनता की हर बुनियादी जरूरतों का ख्याल रख रही है। सरकार के प्रयास से मुख्यमंत्री आवास योजना का भरपूर लाभ लोगों को मिला। आज कई लोगों के पास अपना आशियाना है। शोभा बेन रावल को मुख्यमंत्री आवास योजना में LIG कैटेगरी का लाभ मिला। सिर्फ एक फॉर्म भरकर शोभा बेन घर की चिंता से कैसे मुक्त हो गई, उन्हीं से सुनिए। અમને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું અને આ મકાન લાગ્યું અમને। અંદાજે અમને 50 ચોરસ મીટર એનો વિસ્તાર છે, કવર છે એટલું છે, અને અમને 11.5 લાખ રૂપિયામાં આ મકાન મળ્યું છે અમને। અને જો આ જ મકાન અમે અત્યારે સિટીમાં કાં તો બહાર લેવા ગયા હોત તો અંદાજિત 51 લાખ રૂપિયાની તો આની કિંમત હોત જ, પણ અમને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફક્ત 11.5 લાખ રૂપિયાની કિંમતમાં અમને આ મકાન મળ્યું છે। મુખ્યમંત્રી આવાસ યોજના કે તહેત બનાયે ઘરો સે લોગ સંતુષ્ટ હૈ। જન સુવિધાઓ કા બખૂબી ખ્યાલ રખા ગયા હૈ। અપના ઘર પાકર શોભાબેન માનતી હૈ કે ઉનકા સપના સાકાર હુઆ હૈ। યહી નહીં, ઉનકી જિંદગી મે બદલાવ ભી આયા। યહાં અમે ફ્લેટ માં રહેવા આયા એટલે બાળકોના અભ્યાસ ઉપર પણ ભાર પડ્યો છે વધારે, અને અમારા ખુદ ઉપર પણ કે રહેણી કહેણીમાં ઘણો બધો સુધારો થયો છે, અને અમે એક વિશાળ મકાનમાં પણ રહેવા આવ્યા છે, અને વાતાવરણ સારું છે, બહાર અગાસી છે, પછી બહાર જે પેસેજ છે એ ચાલવામાં પણ અમને અમારા શરીર માટે પણ સારું છે આ, એટલે ઘણો બધો ફેર પડ્યો છે। ઇતના હી નહીં, ગુજરાત કે લોગ અબ ધોખેબાજો સે સાવધાન હો ગયે હૈ, ઉનસે જો સિર્ફ વાદા કરતે હૈ ઓર પૂરા ભી નહીં કરતે। 2012માં જે કોંગ્રેસ સરકારના માણસો આવ્યા હતા અને એમને ફોર્મ ભર્યા હતા અમારા બધાના 100-100 રૂપિયાના, અને એ પણ અમે ફોર્મ ભર્યા હતા કે ચલો આજે નહીં તો આટલા વર્ષો પછી પણ કોંગ્રેસ જાગી છે ને અમારું ઘરનું ઘર થશે, એટલે અમે 100-100 રૂપિયા આપીને એ ફોર્મ ભરાયા હતા। અને પછી રક્ષાબંધનના દાડે પણ એમને વચન આપ્યું હતું કે ત્યારે પણ મળશે, પણ અમારા તો 100 રૂપિયા પણ ગયા, અને એવા મારી જેવી ઘણી બધી બહેનોના 100-100 રૂપિયા ગયા છે, એટલે અમારા જેવા બહેનોની હાર લીધી છે તે સરકાર ક્યારે આગળ આવી જ ના શકે અને સરકાર રચી પણ ના શકે, અને એ મારું સપનું અધૂરું હતું, આજે આ સરકારે આવીને આ મારું સપનું એક પૂરું કર્યું છે। ગુજરાત મેં જનતા કા પ્યાર ઓર સરકાર કા વિશ્વાસ અટૂટ હૈ। યે વિકાસ કાર્ય યું હી જારી રહેંગે ઓર લોગ અપને આશિયાને પાતે રહેંગે।